વિષય ઈવીએસ ધોરણ ચાર પ્રકરણ પાંચ અનિતા અને મધમાખીયો હેલો સ્ટુડન્ટ્સ હા વાદ તમે બધા મજામાં છો ને ઓકે તમે કોઈ દિવસ બિહાર ગયા છો બિહાર નથી ગયા ઓકે તમારી પાસે મેથ છે ને ભારતનો નકશો એમાં જોજો બિહાર ક્યાં આવ્યું છે હવે કોઈવાર બિહાર જાવ ને તો ત્યાં જઈને પૂછજો અનિતા કોણ છે તમને બધા કહેશે કેમ કે અનિતાએ બિહાર રાજ્યનું નામ રોશન કરેલું છે એટલે બધાને અનિતા વિશે ખબર હશે લાસ્ટ વિડીયોમાં આપણે બે વિડીયોમાં ભાગ એક અને ભાગ બેમાં અનિતાની આખી સ્ટોરી જોઈ લીધી યાદ છે ને તમને બધાને ઓકે તો ઈવીએસમાં પ્રકરણ પાંચમાં અનિતા અને મધમાખીઓમાં આજે આપણે આખું પુનરાવર્તન જોવાના છે એટલે કે આખી સ્ટોરી પાછી એકવાર રિપીટ કરવાના છે એ પહેલાં હું તમને એકવાર યાદ કરાવી દઉં કે પહેલાં અનિતા કોણ છે એનો પરિચય આપણે જોવાના છે બરાબર પછી એનું સ્વપ્ન કે એને ભણવું હતું નાની હતી ત્યારથી બીજું જોવાના છે અનિતાનું સ્વપ્ન પછી એણે ભણવાનું કેવી રીતે ચાલુ રાખ્યું એ જોવાના છે એ સાથે એણે કઈ તાલીમ લીધી મધમાખી ઉછેરનાર તરીકે એણે કેવી રીતે કાર્ય કર્યું એ જોવાના છે પછી એ સફળ બિઝનેસ વુમન કેવી રીતે બની એ જોવાના છે બરાબર આ બધું એના જીવનમાં જે જે વસ્તુઓ એણે કરી અને નામ એનું અને એના ગામનું રોશન કર્યું છે એ વિશે આપણે પાછું એક વખત ફરીથી રિવિઝન કરીએ ઓકે તમે બધા સાંભળશો ને મને પાછા મજા આવે છે ને તમને સાંભળવાની ઓકે તો આપણે માં પ્રકરણ પાંચ અનિતા અને મધમાખીઓનું આજે રિવિઝન જોવાના છે લેટ સ્ટાર્ટ એક અનિતાનો પરિચય મારું નામ અનિતા ખુશવાહ છે હું બોચાહા ગામમાં રહું છું આ ગામ બિહારના મુઝફ્ફર જિલ્લામાં છે હું મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું આ બધું કંઈ સહેલું નથી હું નાની હતી ત્યારે બકરીઓ ચરાવવા જવું પડતું મારે તો શાળામાં જવું હતું પરંતુ મારા માતા પિતાને છો શાળાએ જાય એ ગમતું ન હતું બે અનિતાનું શાળાનું સ્વપ્ન એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ હું તો ખૂબ જ ખુશ થઈ ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી પણ એમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી હું ખૂબ જ રડી ગામની શાળાના એક શિક્ષકને આ ખબર પડી એમણે મારા માતા પિતાને સમજાવ્યા તેમણે તો એમ પણ કહ્યું કે ધોરણ આઠ સુધી ભણવામાં તમને કાણી પાઈ પણ ખર્ચવાની નથી ભણવું એ દરેક બાળકનો અધિકાર છે માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થયું હું કાંઈ હોશિયાર છોકરી ન હતી પણ હંમેશા કંઈક ને કંઈક પૂછતી રહેતી હતી ત્રણ ભણવાનું ચાલુ રહ્યું હું પાંચમા ધોરણમાં પાસ થઈ મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે માતા પિતા ભણાવવા તૈયાર ન હતા પણ મારે તો ભણવું હતું મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ છોકરીઓને શાળાએ મોકલવાની વાત કરી મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા મારી માતા ઘરના બધા કામ કરી લેતી જેથી મને ભણવામાં વધુ સમય મળી શકે ચાર મધમાખી ઉછેરનાર તરીકે અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ ગમે એટલે ઘણા લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરે વળી સરકારે એ માટે તાલીમ પણ આપે હું એ તાલીમમાં જોડાઈ તેમાં હું એક જ છોકરી હતી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે એ સમય એમના ઉછેર માટે ઘણો સારો મેં મારી મધમેખી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે મેં ભણાવવાનું ચાલુ રાખ્યું અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા તે પૈસામાંથી મેં માખીઓ માટેની બે પેટીઓ ખરીદી એક પેટીની કિંમત બે હજાર રૂપિયા એના પૈસામાંથી ખાંડ અને મધફૂળોને ચોખ્ખો રાખવાની દવા ખરીદી સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી હજી મારે બે પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી ઘણીવાર માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ અને ચહેરો સૂજી જતા ખૂબ જ પીડા થતી પણ આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં પાંચ અનિતા એક વેપારી હું દરરોજ સાયકલ લઈ કોલેજ જાઉં છું મારી કોલેજ પાંચ કિલોમીટર દૂર શહેરમાં છે હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો છો અનિતાને નજીકના ગામમાં બધા લોકો ઓળખવા લાગ્યા છે તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરા મહત્ત્વની વાત કરે છે ઘણીવાર લોકો તેની મજાક કરે છે પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે છ મધુળા મધપુળા વિશે જોઈએ દરેક મધપુળામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે પૂળામાં મોટા ભાગેની માખીઓ કામદાર માખીઓ હોય છે આ માખીઓ આખો દિવસ કામ કરે છે તેઓ ફૂલની આજુબાજુ ઉડે છે તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે કામદાર માખીઓ મધપુળા માટે મહત્વની છે કામદાર માખીઓ વગર મધપુળા કે રસનો સંગ્રહ શક્ય નથી મધપુળામાં બધી મધમાખીઓ ભૂખે પેટે જાય છે બાળકો મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે કીડીઓ તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે દરમાં ખાવાની કઈ કઈ ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે મીઠું કીડીઓની હાર તમે જોઈ છે હા કીડી કયા રંગની હોય છે કાળી અને લાલ થોડી મોટી કીડી પણ હોય છે અને નાની કીડી પણ હોય છે તમને કોઈક વાર કીડી કઢી છે હા ઓકે તો બાળકો આ છે આપણી અનિતા જોઈ નાની અનિતા અને મોટી અનિતાને જ્યારે નાની હતી ત્યારે એણે એની ભણવાની ઈચ્છા એના માતા પિતા તરફ રજૂ કરી અને એ ભણી આ ઉપરાંત તેણે એક સફળ બિઝનેસ કર્યો મધમાખીનો બિઝનેસ અને આજે એ સફળ બિઝનેસ વુમન તરીકે વિલેજ ગર્લ તરીકે ઓળખાય છે એ માટે તેને એવોર્ડ પણ અનાઉન્સ થયો છે તો તમને ખબર પડી કે આપણા ટેક્સ્ટબુકમાં આનું એક્ઝામ્પલ કેમ છે અનિતાનું પડીને ખબર કેમ કે એણે એનું નામ જાતે કમાયું છે બરાબર બાળકો આશા રાખું કે તમને અનિતાની આખી સ્ટોરી યાદ રહી ગઈ હશે એના જીવનના એક એક કાર્ય જે એણે કર્યા છે એ આખી સ્ટોરી તમને બરાબર હવે યાદ છે છે ને ઓકે તો હવે હું એના પરથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછું ખાલી જગ્યા પૂછું તો તમે એનો આન્સર મને આપી શકો આપશો ને ઓકે તો આપણે ફરીથી બીજા વિડીયોમાં બીજા નવા પ્રકરણ સાથે મળશું ત્યાં સુધી કોરોના વાયરસ ખૂબ જ ફેલાઈ રહ્યો છે અત્યારની સિચ્યુએશનને ધ્યાનમાં લઈને ઘરમાં જ રહેજો અને પોતાની તબિયત સાચવજો ઓકે બાય ટેક કેર